नमस्ते बाळको, गुड मॉर्निंग। गया वीडियो में आपणे पर्वत तारा ते काव्य गायुं अने एनी समझूती जोई। हवे आपणे आ काव्य में तमने नीचे आपेली छे भाषा सज्जता। भाषा सज्जता में तमने उच्चार विषयक सज्जता आपेली छे, जेना विषे आजे आपणे शीखीशुं। जेमां घणी वखत एवुं बने छे કે સ ને બદલે શ અને શ ને બદલે સ આપણે ઉચ્ચારતા હોઈએ છીએ, તો આ સ ને બદલે શ અને શ ને બદલે સ બોલવાથી ઘણી વખત એનો અર્થ ભેદ થઈ જાય છે, એટલે કે તેનો જે અર્થ નીકળવો જોઈએ તેનાથી ઉલટો અર્થ નીકળે છે। અહીં તમને એના કેટલાક શબ્દોના ઉદાહરણો આપેલા છે। પહેલું જોઈએ આપણે સર, સર એટલે સરોવર। પછી છે બીજું શર, શર એટલે બાણ। અહીં આપણે જોયું ને, ફક્ત એક અક્ષર છે એ બદલવાથી આખો અર્થ છે એનો બદલી જાય છે। ત્યાર પછી છે સાર, સાર એટલે કસ, બીજું શાર એટલે છિદ્ર, અને એની નીચે છે સત, સત એટલે સત્ય, અને સત સત એટલે સો। ત્યારબાદ છે સુર, સુર એટલે અવાજ, ધ્વનિ, રવ, એના બાજુનું સુર આપેલું છે તે એટલે શૌર્ય, સુરવીર તે થાય। ત્યારબાદ નીચે કેસ, કેસ એટલે, કેસ એટલે થાય મુકદમો, અને એની બાજુમાં આપેલું છે કેશ, આ દેખાય ને, કેશ એટલે વાળ। ત્યારબાદ એની નીચે આપેલું છે તમને પાસ, પાસ એટલે ઉત્તીર્ણ, પરીક્ષામાં જે આપણે પાસ થઈએ તે પાસ એટલે ઉત્તીર્ણ, અને બીજું છે પાશ એટલે ફાંસો। ઘણી વખત આપણે સમાચાર સાંભળીએ છીએ ને કે ફલાણા વ્યક્તિએ આ રીતે ગળે ફાંસો ખાઈ લીધો, એટલે ફાંસો એટલે ફંદો પણ થાય। ત્યાર પછી તમને નીચે એ ઉચ્ચાર વિષયક સજ્જતાની કેટલીક ખાલી જગ્યાઓ આપેલી છે, જેમાંથી આપણે યોગ્ય અક્ષર પસંદ કરી અને શબ્દને બનાવવાનો છે। તો અહીં તમને પહેલા આપેલું છે નુકસાન, દેખાય છે ને બધાને નુકસાન। નુકસાનમાં કયો સ આવશે? તો નુકસાનમાં આવશે પેલો સા, નુકસાનમાં કયો આવશે? પેલો સા આવશે, દેખાય છે તે। ત્યાર પછી છે સીવણ, સીવણમાં આવશે બીજો સી। ત્યારબાદ છે સરોવર, સરોવરમાં કયો સ આવે? સસલાનો સ, સરોવર। પછી છે રિશેષ, રિશેષમાં આવશે સસલાનો સ, રિશેષ। ત્યાર પછી તમને એની બાજુમાં પણ અમુક શબ્દો આપેલા છે, સમસ્યા, સમસ્યા એમાં બીજો સ્યા આવશે। પછી છે શિકાર, શિકારમાં આવશે મીંડાવાળો સ. ત્યારબાદ શાબાશી, શાબાશીમાં આવશે શરણાઈનો શ, અને છે વિશેષ, તો વિશેષમાં અહીંયા તમારે સુધારો છે, તમને ચોપડીમાં જે શબ્દ આપેલો છે તે કેવો છે? ખોટો છે, તો તમારે આ છે કી અને એની જગ્યાએ આ રીતે વી શે શ એમ લખવાનું છે, વિશેષ। ખબર પડી બધાને? એટલે આ તમારે સુધારો છે તે કરવાનો છે। હવે તમને એની નીચે આપેલું છે સ્વાધ્યાય, સ્વાધ્યાય આપેલું છે ને, એ સ્વાધ્યાય આપણે જોવાનું છે। તો આ સ્વાધ્યાય તમારે તમારી નોટબુકમાં પાકી નોટબુક બનાવવાની છે એમની, અને એમાં સુંદર અક્ષરે લખવાનું છે। જુઓ, અહીંયા મેં લખેલું છે સ્વાધ્યાય પ્રશ્ન એક
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખો. તો પહેલો પ્રશ્ન છે એનો કે કવિ પ્રકૃતિમાં કોના દર્શન કરે છે. પહેલો પ્રશ્ન છે કવિ પ્રકૃતિમાં કોના દર્શન કરે છે. તો અહીં મેં જવાબ લાલ પેનથી લખેલો છે, તમારે ફક્ત બ્લુ પેનનો જ ઉપયોગ કરવાનો છે. અને મેં જે રીતે લટકતા અક્ષરોએ લખ્યું છે લીટીને અડીને ઉપરની, તે રીતે ઉપરની લીટીને અડીને જ લખવાનું છે. જ્યાં જરૂર પડે ત્યાં જે ચિહ્નોનો મેં ઉપયોગ કર્યો છે એનો તમારે ઉપયોગ કરવાનો છે. તો કવિ પ્રકૃતિમાં કોના દર્શન કરે છે? તો જવાબ આવશે કવિ પ્રકૃતિમાં ઈશ્વરના દર્શન કરે છે. કોના દર્શન કરે છે? ઈશ્વરના દર્શન કરે છે. ત્યાર પછી બીજો પ્રશ્ન, કવિ કોને ભગવાનની આંખ ગણે છે? અહીંયા આપેલું છે ને તમને બીજો પ્રશ્ન, કવિ કોને ભગવાનની આંખ ગણે છે? તો આપણે કાવ્યમાં જોયું હતું કે કવિ કોને ભગવાનની આંખ ગણે છે, તો કે સરોવરને. તો અહીં લખીશું કવિ સરોવરને ભગવાનની આંખ ગણે છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, ઈશ્વર સંતા કુકડી ક્યાં રમી રહ્યો છે? ઈશ્વર સંતા કુકડી ક્યાં રમી રહ્યો છે? તો શું આવશે એનો જવાબ? ઈશ્વર સંતા કુકડી મેઘધનુષના રંગોમાં રમી રહ્યો છે. ક્યાં રમી રહ્યો છે? મેઘધનુષના રંગોમાં. ત્યારબાદ ચોથો પ્રશ્ન, આ ચોથો પ્રશ્ન તમને આપેલો છે ને તે જો અહીંયા દેખાય, આ ઈશ્વર કયા સ્વરૂપે સોગાદ આપે છે? તો આપણે કાવ્યમાં જોયું હતું ને કે ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ, એટલે ઈશ્વર આપણને ફૂલોના રંગ અને એમની સુગંધ સ્વરૂપે સોગાદ આપે છે. કઈ રીતે આપે છે? તો ફૂલોના રંગ અને તેમની સુગંધ સ્વરૂપે સોગાદ આપે છે. પાંચમો પ્રશ્ન, એક પ્રશ્ન પૂરો થાય અને બીજો પ્રશ્ન શરૂ થાય ત્યારે એક લીટી છોડવાની. પાંચમું, હોળીને કોણ હંકારતું હશે? તો હોળીને કોણ હંકારતું હશે? ઈશ્વર હંકારતા હશે. હોળીને ઈશ્વર હંકારતા હશે. હવે પ્રશ્ન બે, રાડત્રા લાડની સાથે મોર પીચ્છનો સૂર, સંતા કુકડી રમતા રમતા રહે નજીકને દૂર. તો આપણે આ પંક્તિ કાવ્યમાં શીખ્યા હતા, રાડ એટલે બૂમ, ત્રાડ અને લાડ અને મોર પીચ્છનો સૂર એટલે મોરનો ટવકો. તો રાડ, ત્રાડ, લાડ તેમજ મોરના ટવકા રૂપે અમારી સાથે સંતા કુકડી રમતા રમતા હે ઈશ્વર, હે ઈશ્વર. પછી તમારે અહીંયા પૂર્ણ વિરામ કરવાનું છે. શું કરવાનું છે? પૂર્ણ વિરામ. જો અહીંયા દેખાય છે તમને, આ છે પૂર્ણ વિરામ, તે પૂર્ણ વિરામ તમારે કરવાનું છે. એટલે રાડ, ત્રાડ અને લાડ તેમજ મોરના ટવકા રૂપે અમારી સાથે સંતા કુકડી રમતા રમતા હે ઈશ્વર, તું ઘડીકમાં દૂર અને ઘડીકમાં નજીક હોય છે, જે આપણે કાવ્યમાં શીખી ગયા. ત્યારબાદ પ્રશ્ન ત્રણ, પ્રશ્ન ત્રણમાં તમને કીધેલું છે નીચે આપેલી કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. નીચે આપેલી કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. તેમાં તમને કીધું છે તું તરણાનો પછી ખાલી જગ્યા છે અને આગ્યા ભમરા, એટલે ત્યાં સુધીની પંક્તિ તમારે પૂર્ણ કરવાની છે. તો શું આવશે? તું તરણાનો તારણહારો, ઝરણાનો તું નાદ. પછી શું આવશે?
अल्पविराम, जो अहीं मैं अल्पविराम करेलू छे, आ शू छे अल्पविराम छे। देखाय छे आ शू छे अल्पविराम छे। फूल फूलनी रंग सुगंधे तारी छे सो गात, पछी आवशे पूर्ण विराम। सिंह वाघ ने कोयल बुलबुल, कोयल पछी पाछु अल्पविराम। जो अहीं हूँ तमने दर्शाऊ छु, सिंह वाघ ने कोयल बुलबुल, आ रीते अल्पविराम करवानुं छे। देखाय छे बधाने? कोयल पछी अल्पविराम, बुलबुल, बुलबुल पछी अल्पविराम। सिंह वाघ ने कोयल बुलबुल, पतंगिया ने तमरा, तमरा छे त्यां पण पाछू अल्पविराम करवानुं छे। अहींया सूर्य चंद्र ने तारा आभे, अहीं आ गया भमरा। આવી ગયો આજ્ઞા ભમરા, એટલે જે શબ્દ છેલ્લો હોય આવે ત્યાં સુધી પંક્તિ તમારે લખવાની છે। ત્યાર પછીનું હવે બીજું પેજ, પ્રશ્ન 4। નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો આપો, તો પેલું તમને આપેલું છે અહીં આંખ, આંખ આપેલું છે। જો આંખ એટલે શું આવશે? નેત્ર, આંખ એટલે નેત્ર। બીજું છે દરિયો, દરિયો એટલે સમુદ્ર, દરિયો એટલે સમુદ્ર, સાગર। ત્યાર પછી છે નંબર 3, નાદ, નાદ એટલે અવાજ, નાદ એટલે શું આવશે? અવાજ। ચોથું છે ઈશ્વર, ચોથો કયો શબ્દ છે? ઈશ્વર, ઈશ્વર એટલે ભગવાન, ઈશ્વર એટલે શું થાય? ભગવાન। જો અહીં મેં લખેલું છે ઈશ્વર એટલે ભગવાન। ત્યાર પછી છે 5મું, વૃક્ષ એટલે, તો વૃક્ષ એટલે ઝાડ, વૃક્ષ એટલે ઝાડ। ત્યાર પછી નંબર 6, ફૂલ, ફૂલ એટલે પુષ્પ, ફૂલ એટલે શું આવશે? પુષ્પ। ત્યાર પછી તમને કીધેલું છે પ્રશ્ન 5, નીચેના શબ્દોના વિરોધાર્થી શબ્દો આપો, વિરોધી શબ્દ। હવે જો વિરોધી શબ્દ હોય ને એટલે હંમેશા ચોકડીની નિશાની કરવાની, કેવી નિશાની કરવાની? ચોકડીની, જો અહીંયા કરેલી છે ને તે રીતે। શા માટે? તો કે એ બંને એકબીજાના વિરોધી છે, સમાનાર્થી હોય તો બરાબરની નિશાની આવે, વિરોધી હોય તો ચોકડીની નિશાની આવે। ખાસ યાદ રાખજો, જો પરીક્ષામાં બરાબરની નિશાની કરશો તો તે ખોટું ગણાશે, એટલે વિરોધાર્થી શબ્દ કે એટલે તમારે વિરોધી નિશાની બતાવવાની ચોકડીની। સમજ પડી બધાને? તો પહેલું તમને આપેલું છે અહીં પહોળું, પહોળું એટલે સાંકડું, પહોળું એટલે સાંકડું। નંબર 2, વિશાળ એટલે, તો વિશાળ એટલે પણ સાંકડું। ત્યાર પછી નજીક, નંબર 3, નજીક એટલે દૂર, અને નંબર 4, અંધારુંનું વિરોધી અંજવાળું, અંધારું તો એની વિરોધમાં શું કહેવાય? અંજવાળું। એવી જ રીતે પહોળુંનું વિરોધમાં સાંકડું, વિશાળથી ઉલટું સાંકડું, તેમ નજીકથી ઉલટું દૂર, અને અંધારથી ઉલટું અંજવાળું, ઉલટો વિરોધાર્થી શબ્દ લખવાનો છે। સમજ પડી બધાને? ત્યાર પછી તમને આપેલું છે પ્રશ્ન 6, ઉદાહરણ પ્રમાણે કાવ્યમાંના પ્રાસની શબ્દ જોડી બનાવો। કાવ્યમાં જે તમને શબ્દ પ્રાસ આપેલો છે, પ્રાસ કોને કહેવાય? તો પેલા તેના જેવો બીજો શબ્દ, એટલે ઉચ્ચારમાં બંને સરખા લાગે, વાત રળિયાત, એટલે જેમાં બંને છેલ્લા અક્ષર સરખા છે, એટલે બેનું છે એ કેવું છે? છેલ્લા અક્ષર સરખા છે, એનો પ્રાસ સરખો છે,
એટલે પ્રાસયુક્ત શબ્દો કહેવાય તેને. નાદ, સોગાદ, તમરા, ભમરા, સુર, દૂર, વહે, કહે, આ બધા શબ્દો જે કાવ્યમાં આવે છે એ કેવા છે? પ્રાસયુક્ત શબ્દો છે. તો વાત છે એનો પ્રાસયુક્ત શબ્દ કયો છે? રળિયાથી તમને ઉદાહરણ આપેલું છે. તો તેવી જ રીતે પહેલો શબ્દ છે નાદ. તો નાદનો પ્રાસયુક્ત શબ્દ કાવ્યમાંથી શું આવશે? સોગાદ. બંનેમાં છેલ્લે દ દ આવે છે ને, એટલા માટે. ત્યાર પછી છે તમરા. તમરાનો પ્રાસયુક્ત શબ્દ કયો આવે? તો તમરાનો પ્રાસયુક્ત શબ્દ આવે ભમરા. કયો આવે? ભમરા. ત્યાર પછી છે સુર. કયો શબ્દ છે? સુર. તો સુર જેવો શબ્દ કયો છે પ્રાસયુક્ત? દૂર. આમાં જો બંનેની માત્રા પણ સરખી છે, ફક્ત પહેલો અક્ષર જ અલગ છે, સુર. તો એનો પ્રાસયુક્ત દૂર. ત્યાર પછી છે વહે. શું છે? વહે. તો વહેનો પ્રાસયુક્ત શબ્દ કયો આવે? કહે. કયો આવે? કહે. વહે કહે. ત્યાર પછી તમને આપેલું છે પ્રશ્ન 7, જે આપણે આગળ શીખી ગયા તે ભાષા સજ્જતામાં. શ અને શ, સ અને શ થી બનતા ચાર ચાર શબ્દોનો અર્થભેદ દર્શાવો. ચાર શબ્દો તમારે એવા લખવાના છે કે જેમનો અર્થ અલગ થતો હોય. તો અહીંયા મેં તમને લખેલા છે ચાર શબ્દો, જેમાં પહેલો લખેલો છે શાક. પહેલો શબ્દ છે અહીંયા શાક. શાક એટલે આબરૂ. અને એની સામે મેં લખેલું છે શાક. શાક એટલે ઝાડ પર પાકેલું ફળ. શાક એટલે ઝાડ પર પાકેલું ફળ. આપણે કહીએ છીએ ને કે કેરીની શાક છે, તો શાક કોને કહેવાય? જે ઝાડ ઉપર પાકેલું હોય એને શાક કહેવાય. ત્યાર પછી શબ્દ છે શ્રમ. અહીંયા તમને આપેલો છે ને શ્રમ. શ્રમ એટલે શાંત થવું તે. શ્રમ એટલે શાંત થવું તે. એની સામે આપેલું છે સમ. સમ એટલે સોગાદ. સમ એટલે સોગાદ. સોગંધ, સોરી. સમ એટલે શું આવશે? સોગંધ આવશે. કસમ, સોગંધ. ત્યાર પછી છે રાશ. રાશ એટલે દોરડું. રાશ એટલે દોરડું. અને સામે આપેલું છે તમને રાસ. રાસ એટલે ગરબું. ત્યાર પછી છે ચોથો શબ્દ શરત. શરત એટલે હોડ, સ્પર્ધા, જે આપણે કહીએ છીએ ને તે. અને આ બાજુ શરત. શરત એટલે ધ્યાન. શું થાય? શરત એટલે ધ્યાન. ત્યાર પછી તમને આપેલું છે પ્રશ્ન 8. કયો પ્રશ્ન છે? પ્રશ્ન 8. ઓ ઈશ્વર ભજીએ તને, મોટું છે તુજે નામ. આ પંક્તિને આધારે બીજી ત્રણ પંક્તિ બનાવો. તમારે આના જેવી બીજી ત્રણ પંક્તિ છે તે કાવ્ય પંક્તિમાં તમારે નીચે લખવાની છે. આપણે પ્રાર્થના ગાઈએ છીએ ને ઓ ઈશ્વર ભજીએ તને, તેની બીજી ત્રણ પંક્તિ તમારે મોટું છે તુજ નામ. તો એ પ્રાર્થના છે ને ઓ ઈશ્વર ભજીએ તને, મોટું છે તુજે નામ. ગુણ તારા નિત ગાઈએ, થાય મારા કામ. હેતલા વિહલા સદા રાખ દિલ શાપ, ભૂલ કદી કરીએ અમે
तो प्रभु करे जो माफ। हवे आ काव्य पंक्ति छे एमां काव्यनी छेले जे पंक्ति पूर्ण थाय छे ने अहींया जो मैं दर्शावेलू छे आ काव्य पंक्ति छेले ज्यां पूर्ण थाय छे त्यां अल्प विराम करवाना छे। शुं करवानुं छे? अल्प विराम। अने काव्य पंक्तिनी वच्चे अहींया कया कया शब्दों आवे छे? तो तने, गाये, तू अने अमे त्यां तमारे आ रीते अर्ध विराम करवानुं छे। आम टपकू करवानुं छे आम अने पछी आ रीते एने अर्ध विराम कहेवाय। शुं कहेवाय? अर्ध विराम। એટલે ત્યાં તમારે અર્ધવિરામ કરવાનું છે અને પંક્તિ પૂર્ણ થાય ત્યાં અલ્પવિરામ કરવાનું છે। સમજ પડી? આ વિરામ ચિહ્નોની ભૂલ પડવી જોઈએ નહીં। એટલે આ સ્વાધ્યાય છે એકમ એક અને એકમ બેનું સ્વાધ્યાય તમારે પાકી બુકમાં સુંદર અક્ષરે લખવાનું છે। નમસ્તે બાળકો, હવે આપણે આવતા વિડીયોમાં મળીશું।